નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડીયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો જેની અંદર આપણે આજે પ્રવૃત્તિ નંબર ત્રણ જે છે બરાબર તો પ્રવૃત્તિ નંબર ત્રણનો આપણે શું કરવાના છીએ વિગતવાર અભ્યાસ કરવાના છીએ તો જોઈએ આપણે પ્રવૃત્તિ ત્રણ છે આપણને શું કહેવા માગે છે બરાબર હા તો જ આપને ખ્યાલ આવશે તો હેતુ છે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ હવે તમે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી એલ તો એમની વચ્ચે થતી પ્રક્રિયા સમજવી ઝીંક ધાતુ લેવાની છે પછી તમારે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બેમાંથી કોઈ પણ એક એસિડ ઉમેરવાનું છે અને એમાં થતી શું દર્શાવવાની છે તમારે પ્રક્રિયા દર્શાવવાની છે તો સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો બરાબર જે અહીંયા આપણે બતાવેલો છે શું છે આ એક કોનિકલ ફ્લાસ્ક છે આવી રીતે તમારે દોર દેવાનો શું દર્શાવી દીધું તમે કોનિકલ ફ્લાસ્ક દર્શાવી દીધો હવે આની અંદર ઝીંક ધાતુના ટુકડા નાખો એટલે આ કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંક અથવા તો ઝીંક ધાતુના શું નાખવાના છે ટુકડા બરાબર તો શબ્દ વાપરો છે દાણાદાર ઝીંક દાણાદાર ઝીંક એટલે ઝીંકના ટુકડા કરવાના છે આપને ખ્યાલ છે ઘરે મહેમાન આવે અને આપણે શરબત બનાવીએ તો આપણે કોઈ સાકરનો ટુકડો નથી નાખતા આપણે ખાંડ નાખીએ છીએ કેમ કેમ સાકરનો ટુકડો કદમાં મોટો છે ને હં એટલે કદમાં મોટો એટલે એસે પણ વિનો ગુણોત્તર નાનો થાય અને ખાંડ કદમાં નાની એટલે એસે પણ વિનો ગુણોત્તર મોટો થાય બરાબર એટલે કે કદમાં નાનો હોય તેની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય એટલી ઝડપથી પ્રક્રિયા કરે ઝડપથી ઓગળી જાય અને દાણાદાર ઝીંક છે ને ઝડપથી પ્રક્રિયા કરશે એટલે ઝીંક ધાતુના ટુકડા નાખવાના છે હવે પછી તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બેમાંથી કોઈ પણ એક એસિડ ઉમેરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો અહીં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું છે હું તમને બંનેની પ્રક્રિયા દર્શાવી દઈશ બતાવી દઈશ બરાબર બરાબર તો શંકુ આકારનો ફ્લાસ્ક લીધો એમાં દાણાદાર ઝીંક લીધું અને મંદ સલ્ફ્યુરિક એસિડ નાખું હવે શું થશે તો દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે અહીંયા હવાના પરપોટા ઉત્પન્ન થતા હશે એવું જોવા મળશે બરાબર અને આ હવાના પરપોટા છે એટલે કે હવા ઉત્પન્ન થાય છે અને હવામાં કયો વાયુ છે એચ ટુ વાયુ એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે અને એચ વાયુ છે એને આપણે કાચની નળી એટલે કે એક કાણાવાળો બૂચ લગાડવાનો એમાં કાચની નળી ફિટ કરવાની એટલે આ વાયુ ક્યાં આવશે બહાર પછી તમારે એની નજીક સળગતી મીણબત્તી લઈ જવાની કે દિવાશળી તો એ ધડાકા સાથે સળગશે કારણ કે હાઇડ્રોજન વાયુ છે એ કેવો છે દહન શીલ બરાબર તો અહીંયા વાયુના શું ઉત્પન્ન થાય છે પરપોટા પરપોટા તો આપણે ન લખીએ તો કઈ વાંધો નહીં વાયુના પરપોટા લખીશું તો આ પ્રવૃત્તિ પરથી તમે શું નિરીક્ષણ કર્યું એને અંતર્ગત કેટલાક પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે ચાલો તૈયાર થઈ જાઓ જવાબ આપવા માટે ઝીંકના ટુકડાની આસપાસ શું દેખાય છે હજી એકવાર જોઈ લો ઝીંકના ટુકડા છે એની આસપાસ શું દેખાય છે બરાબર હવે જવાબ આપો ચાલો તો કહેવાનું ઝીંકના ટુકડા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે કે પછી મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે અને શું ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે પરિણામે ઝીંકના ટુકડાની આસપાસ હાઇડ્રોજન વાયુના શું દેખાય છે પરપોટા દેખાય છે એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો એના પરપોટા દેખાય છે કોનિકલ ફ્લાસ્ક પર સી અસર થાય છે તો આપને ખબર છે કોનિકલ ફ્લાસ્કને તમે સ્પર્શ કરશો એટલે કેવું દેખા થશે ગરમ થશે કેવું થશે ગરમ તો કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે જે આપણે સ્પર્શ કરીને અનુભવી શકાય કોનિકલ ફ્લાસ્ક કેવું થશે ગરમ ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા લખો કાંઈ વાંધો નહીં લખી દઈએ ભાઈ ચાલો આ ઝીંકના ટુકડા બીજું શું ઉમેર્યું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લખતા આવડે છે તમને તો કે હા હાઇડ્રોજનનો પ્લસ એક ક્લોરીનનો માઇનસ એક એટલે એસીએ લખાય ચાલો તો પ્રક્રિયા થઈને શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ તો હાઇડ્રોજન વાયુને પહેલાં બહાર કાઢ લ્યો તો અહીંથી હાઇડ્રોજન વાયુ દૂર થઈ ગયો હા હવે શું વધુ ઝીંક અને ક્લોરીન ઝીંકનો વીજભાર પ્લસ બે ક્લોરિનનો માઇનસ એક કરો ક્રોસ ગુણાકાર ઝીંક એક ક્લોરીન બે એટલે જેડ એન સીએલ ટુ જીંક ક્લોરાઈડ મળે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે સમીકરણને સંતુલિત કરીએ હાઇડ્રોજન બે ક્લોરીન બે હાઇડ્રોજન ક્લોરિન બે કરવા માટે આગળ બે તો હું બની ગયું ઝિંક ક્લોરાઇડ રેડી વેરી ગુડ ચાલો થઈ ગયું સમીકરણ ઝિંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ ઇટ્સ ગીવ ઝિંક ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે તમે ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક વચ્ચે પ્રક્રિયા બતાવીને એક કામ કરો હજી હું તમને ઝીંક અને મંદ સલ્ફ્યુરિક વચ્ચે પ્રક્રિયા બતાવું સલ્ફ્યુરિક એટલે હાઇડ્રોજન અને સલ્ફેટ હાઇડ્રોજનનો પ્લસ એક સલ્ફેટનો માઇનસ બે કરો ક્રોસ ગુણાકાર એચ બે એસ ફોર એ બરાબર તો ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો આ હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય તમે કોઈ પણ એક એસિડ ઉમેરી શકો ને હં જીંક અને સલ્ફેટ જીંકનો પ્લસ બે સલ્ફેટનો માઇનસ બે સરખો વીજબાડ છે એટલે બેઠું લખી નાખો સમીકરણ સંતુલિત જ છે કરવાની જરૂર નથી જો સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કહે તો આ પ્રક્રિયા તમે લખી શકો છો તો ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની છે તો ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા ઉષ્મા સેપક છે કેમ કારણ કે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે તમે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરશો એટલે કેવું લાગશે ગરમ લાગશે બરાબર એટલે આ કેવી પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા શેપક પ્રક્રિયા કેવી ઉષ્મા શેપક પ્રક્રિયા ચલો ત્યાર પછી આવે આપણે આગળ આવે છે પ્રવૃત્તિ નંબર ચાર પ્રવૃત્તિ નંબર ચાર હેતુ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજવી શું કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજવી તો એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો સી એ ઓ બરાબર તો એક આ શું શરત મજાનું બતાવ્યું છે બીકર બીકરની અંદર શું લીધું કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર તો એક બીકર લીધું બીકરમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો લીધો સી એ ઓ કેલ્શિયમનો પ્લસ બે વીજભાર ઓક્સિજનનો માઇનસ બે એટલે ભેગું લખી નાખું તેમાં ધીમે ધીમે શું ઉમેરવાનું છે પાણી તો તમે આકૃતિમાં જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ છે અહીંયા નીચે દર્શાવેલું એમાં શું ઉમેર્યું છે તો કે ભાઈ પાણી ઉમેર્યું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીકરને હાથથી સ્પર્શ કરો તમે જોઈ શકો છો હાથથી શું કર્યું છે ભાઈ સ્પર્શ કર્યું છે તો સ્પર્શ કરતા ઠંડુ લાગે છે કે ગરમ ગરમ તો હાથથી સ્પર્શ કરતાં શું લાગે છે આપને ગરમ લાગે છે તો ચાલો પ્રવૃત્તિ પરથી તમે જે કાંઈ અવલોકન કર્યું છે એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો આપણે પ્રશ્નોના જવાબ આપવા જ પડે તો લઈએ કળી ચૂનો અને પાણી દ્વારા શું બને પ્રક્રિયા લખો તો કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી એટલે એચ ટુઓ એમના દ્વારા શું બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી બને છે અને હા સાથે સાથે ઉષ્મા તો ઉત્પન્ન થાય જ છે તો લખીને નાખી પ્રક્રિયા તો કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એઓ એચ ટ્વાઇસ બને છે પ્રક્રિયા લખો તો પ્રક્રિયા જે આપણે લખીએ જ છે કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો પાણીમાં ઉમેર્યું શું બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે તો કળી ચૂનો એની પાણી સાથે પ્રક્રિયા થાય તો એને શું કહેવાય ચૂનાનું ફૂટું અથવા તો ચૂનાનું નીતર્યું પાણી કહે છે અથવા તો આ પ્રક્રિયાને શું કહેવાય ચૂનાનું ફૂટું કહે છે ઉપરોક્ત પ્રવૃત્તિમાં બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવ થાય છે તો આપને ખ્યાલ છે બીકર ગરમ લાગે છે કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે બીકર કેવું લાગે છે આપને ગરમ ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ન આવડે તો જુઓ કેલ્શિયમનો પ્લસ બે હાઇડ્રોક્સાઇડનો માઇનસ એક સંતુલિત કરીએ કેલ્શિયમ એક હાઇડ્રોક્સાઇડ બહુ પ્રમાણ્ય છે એટલે ઓ ટુ તો આ રીતે આપણે પ્રવૃત્તિમાં નાના નાના પ્રશ્નો પૂછે જે આપણે એક માર્ક્સમાં ખાલી જગ્યા ખરા ખોટા જોડકા વગેરે સ્વરૂપે કે એક વાક્ય સ્વરૂપે આપણે પૂછાય શકીએ તો આપણે એમાં એટલું લખી શકીએ તો આ વિડીયોમાં આટલી માહિતી રાખીએ વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત